અંદર અંદર જે માર્કેટ છે જગ્યાને શું કહેવાય? જમાદાર છે. એમ જમાદાર છે. અને આવી રીતે ભાવનગરમાં ફરસાણની દુકાન 400 સાડી 400 ખાલી ગાંઠિયાની. એમ તમને ધંધો તમારો ગાંઠિયા ભાવનગર આખા અને આખી છે ને માર્કેટ જ છે. ફ્રૂટ માર્કેટ. ફ્રૂટ માર્કેટ આમ આખી લાંબી છે ને ફ્રૂટ માર્કેટ જ. હેલો, ગુડ ઇવનિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે અમે ભાવનગરમાં જઈ સાંજના વાગ્યા છે 5:30 અને અમે એક જગ્યાએ વિડીયો શૂટ કરવા આવ્યા હતા. મારી જોડે ઓમભાઈ છે, ગોપાલભાઈ છે અને અત્યારે શૂટ કરીને અમે પાછા જઈએ છીએ બીજી એક જગ્યાએ. પ્રાતો શું છે કે માર્કેટ જેવું અંદર લાગ્યું, ગાંઠિયાની દુકાન બધી લાઈવ ફરસાણ બનતું હતું. એટલે ભાઈએ મને વાત કરી કે આટલી બધી દુકાન તમને કદાચ બીજા સિટીમાં જોવા ન મળે, એટલે મેં કીધું થોડીક આ માહિતી આપણે શેર કરી લોકો જોડે. હવે ક્યાં જવું? ઉગરા જોયા. હવે આગળ ભાવનગરી. ભાવનગરી ઉગરા ચાલો. માઇક નથી ભાઈ એટલે ભાઈ મેજોરિટી લોકોને ખ્યાલ હશે ઓમભાઈ વિશે, કેમ કે ભાવનગરમાં ઘણા બધા યુટ્યુબર છે જેમને એમને ભાવનગર એક્સપ્લોર કરાવેલું છે. ખાસ કરીને આપણા કમલેશભાઈ મોદી. હા ઓમભાઈ, આવો શું બનાવો છો? બધા તમારી હાટું ગુરજી બનાવડાવું. હા કે ભાઈ સ્પેશિયલ અમારી મોનોપોલી. હા, ઓમભાઈનું આ પાર્સલ પોઈન્ટ છે, શિવ ફાસ્ટ ફૂડના નામથી ચાલે છે. અને અહીંયા પંજાબી જ રાખી કે બીજું કંઈ? અત્યારે તો પંજાબી પાર્સલનું જ છે, બાકી દાળ ફ્રાય, જીરા રાઈસ, બિરયાની, પુલાવ એ બધું ખરું. ઓકે. બપોરે અમારે પેલા વાત થઈ પણ પછી ટાઈમ ઓછો હતો ને, નકર તો બટેટાનો વિડીયો લેવો હતો. ઓમભાઈ બટેટા બહુ મસ્ત બનાવે છે. તો આ નવું આપણે ચાલુ કર્યું કોન્સેપ્ટ. ગ્રાહક કોઈ એમ કે ઘીમાં, તો ગ્રાહક પછી 20 રૂપિયા એક્સ્ટ્રા લઈ લેવાના અને 20 વાળું પાઉચ ઘીમાં શાક બનાવી દેવું. કદાચ ગુજરાતમાં હું પહેલો વ્યક્તિ હોઈશ કે ચાલુ કર્યું. અમારે ઘરાક પાઉચ જોયે એટલે એમ કે આ શું? પછી આપણે કહીએ કે ભાઈ તેલની બદલે ઘીમાં જો સબ્જી બનાવવી હોય તો 20 રૂપિયા એક્સ્ટ્રા, તો એમ કે 20 ના કાકા લ્યો અમને બનાવી દો. બે સબ્જી હોય તો 40 આપીને એમ કરી લ્યો, બે પાઉચમાં બનાવી દો. ઓરિજિનલ પંજાબી ઓથેન્ટિક જે ઓલું કહેવાય ને જ્ઞાન, પ્યોર પંજાબી ઘીમાં ઘી અથવા સરસો. આ તો શું છે, ગુજરાતી પંજાબી વેચીએ આપણે, ગુજરાત ગુજરાતનો ટેસ્ટ હોય, બાકી ઓરિજિનલ પંજાબી કોઈ વેચતું જ નથી. એ માખણ, પનીર અને ઘી ઉપર જ ટેસ્ટ હોય છે. એ લોકોનો મેઈન ખોરાક જ એ છે. આપણે આ ડેવલપ કર્યો, ડેવલપ કર્યો. કેમ રહ્યું ભાવનગરમાં તમને મહેમાન ગતિ? મજા આવી. ગોપાલભાઈ તો છે જ તે. ભુરજી બને છે ને. ભગવાન પૈણી જાય એટલે કે તુલસી જાય પછી સીઝન ચાલુ થાય. પનીર ખમણી લે આનંદભાઈ માટે પાર્સલ કરી દેવું હોટેલે જઈને. આ છે ને મેઈન તો યશ ને ભૂખ લાગી ગઈ હોય રાતના, મોડે લાગે એની તૈયારી. આપણું પનીર ભૂલ્યું. રેડી
અત્યારે 11:30 વાગી ગયા છે અને ઓમભાઈ ને ત્યાંથી હવે અમે નીકળ્યા પાર્સલ લઈને અને રસ્તામાં અત્યારે ગોપાલભાઈ હવે અહીંયા અમે એક જગ્યાએ ઊભા છીએ. કયું સર્કલ કહેવાય? ભગવતી સર્કલ. હા, હવે ફરિયાદકા એમ ગામ છે ત્યાં જવાના છે, એટલે કે હું અહીંથી મારી રીતે જઈશ. અને છેલ્લી મુલાકાત છે ઓમ છેલ્લી નહીં પણ અત્યારના આજના દિવસની ભાવનગરમાં. હવે જ્યારે ભાવનગર આવવાનું થાય અથવા ગોપાલભાઈ તમારે રાજકોટ આવવાનું થાય તો જરૂરથી યાદ કરજો આનંદભાઈ. અને ખૂબ મજા આવી, મને બી મજા આવી. અને ભાવનગરના બધા વિડીયો તમે બહુ જ સુંદર રીતે લીધા છે, તે બદલ પણ તમારો આભાર. થેન્ક યુ. અને સાથે યશભાઈનો પણ આભાર કે જેને ભાવનગર એક્સપ્લોર કર્યું આપણે અને જે સુંદર રીતે વિડીયા બનાવ્યા. ખરેખર જે લોકો જોવે ને એ એમ નીકળ્યા હોય ને અમને કે ખરેખર જોરદાર વિડીયો તમે કે આનંદભાઈએ બનાવ્યા એમ, એટલે એ પણ એક આનંદ થાય. આનંદ. અને હું ભાવનગર આવું ને એટલે સૌથી પહેલો ફોન આમને કરેલો હોય મેં, અને છેલ્લા 2 દિવસથી એમનું કામ છોડીને મારી સાથે કન્ટિન્યુ સવારથી સાંજ સુધી સાથે હોય, અને એક જ હેતુ એમ કે ભાઈ આનંદભાઈ આવ્યા છે, મિત્ર છે, લાગણી છે. મારું એમનું ટૂંકમાં કામ છોડીને મારા કામ હાટું એ સાથે આવે ને સારી સારી જગ્યા એક્સપ્લોર કરાવે. આવા બધા લોકોને લીધે તમે ખરેખર ઇટન ડ્રાઈવ ઉપર સારા વિડીયો જોઈ શકો છો. આ બધા જે મિત્રો છે એમને લીધે કે એ જે એમના ગામમાં સારું સારું ફૂડ મળતું હોય, એમના કોન્ટેક્ટ હોય, એના લીધે આ બધું તમારી સામે પ્રેઝન્ટ કરી શકું છું. અને ખરેખર બહુ દિલના સાફ અને ચોખ્ખા માણા છે, બહુ મજા આવી. થેન્ક યુ ગોપાલભાઈ. થેન્ક યુ આનંદભાઈ. હવે અમે જઈ હોટલે આવજો ફરી બધા. ચોક્કસ ચોક્કસ. આજે જ્વેલર્સ સર્કલ, સામે જે પૂજા પાર્લર અને એની સામે જે પૂજા પાર્લરનો સવારનો નાસ્તો, એટલે સામેની સાઈડ છે ને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે ને, અહીંયા નાસ્તો, ચા નાસ્તો, ચા, થેપલા, ગાંઠિયા, સેવ કમળી એવું બધું મળે છે. અત્યારે નાસ્તો કરવા આવ્યા છે. એને બે થેપલા, થેપલા, ભાખરી, માખણ, લસણ ચટણી, ચા. ગમે એ ગયો બાપુ, આને કી ખારી, મને તો બહુ ભાવ આવ્યો. ગાડીની હાલત જો. હું અત્યારે છું રાજકોટમાં, પાછળ છે ક્રિષ્ના ગાંઠિયા અને વાગ્યા છે બપોરના 1:30. રાજકોટમાં ક્રિષ્ના ગાંઠિયા બહુ ફેમસ છે અને મેઇન તો શું છે કે મારા ફાધરને બહુ પસંદ છે, એટલે 500 ગ્રામ અહીંથી લીધા છે. જનરલી આ બાજુથી નીકળું ને તો ઘણી વાર મેળે નથી આવતો. પપ્પા કહેતા હોય કે ભાઈ તું ત્યાંથી નીકળ તો લેતા આવો. આ દિવસનો ટાઈમ છે અને મેળ આવી ગયો છે, એટલે મેં એડવાન્સમાં કહી રાખ્યું હતું કે ભાઈ પ્લીઝ અમારા આટલું થોડાક આવી રીતના ગાંઠિયા બનાવીને રાખજો. તો ફાઇનલી લઈ લીધા છે અને હવે પાછા બેક ટુ હોમ. અત્યારે ત્રંબા ઉભા રહ્યા હતા ત્યારે જવા ટાઈમે અમે લોકો બ્લોક બનાવતા હતા, બાજુમાં ઘૂઘરા ખાતા હતા ને એની બાજુમાં છાશ લીધી હતી. તો નાસ્તો કરીને નીકળી ગયા હતા, અમને તો યાદ નહીં અને એ ભાઈ મહેંગાઈ નહોતા. પછી થોડાક આગળ જઈને યાદ આવ્યું કે છાશના રૂપિયા દેવાના બાકી રહી ગયા હતા. પછી અત્યારે ત્રંબા આવ્યું તો યશને યાદ હતું કે ઓલા ભાઈ છાશવાળાનું છે, હાલો દઈ દઈ ભાઈ કે એવું દેવા આવવાનું. એમ આટલા આપણા લોકો લાગણી પ્રિય હોય, લારી ઉપર બિઝનેસ કરે છે દાળ પકવાન અને એનો, છતાંય એ એટલું રાજી થઈને એમ કહે કે અરે ભાઈ કે એવા પૈસા દેવા આવવાના હોય બોલો. અમારે તો રસ્તામાં જ આવતું એટલે દેતા જ કહે. એમ કિંમત નહોતી કંઈ 10 રૂપિયા પણ એ આપણને મજા આવે.
હવે ફાઇનલી અહીંથી લગભગ અડધો પોણો કલાક થશે ઘર આવતા. ઘરની યાદ આવે, ઘરે શું છે 3 દિવસ આવ્યા ને તો દેશી મજા આવે. જો આ ખીચડી થઈ જાય અને બટેટા શાક ને એવું થાય. આટલા દિવસથી બહારે શૂટ કરતો હોય, કન્ટિન્યુ સવારથી રાત સુધી બહાર જ ખાતા હોય, તવે કદર થાય ઘરના જમવાની, તવે કદર થાય ઘરના જમવાની. અને આમ તો મને શોખ છે જમવાનું બનાવવાનો, અને આમાં આપણી માસ્ટરી છે બટેટાના શાકમાં. ઘણા કુકરમાં બનાવતો હોય, હું આ રીતના બનાવતો હોય તપેલામાં વઘાર કરીને. કુકર ઠાર નાખું, થઈ ગયો ને ટાઈમ. અમારા બા છે ને ટાઈમ જોઈને મૂકે, સીટી જોઈને અમે નથી વગાડતા. કા કાટલી સીટી વાગી બંધ કરી દો. એટલે 4 દિવસે આવ્યો ઘરે, પછી ખીચડી શાક પાપડ છાસ. યસ. અને મારો જે ફ્રેન્ડ ભાર્ગવ અમદાવાદમાં જે છે, હું જેના ઘરે હું રોકાઉં છું માસા માસીને ઘરે, એ લોકો એક દુઃખદ અહીંયા અવસાન થયેલું હતું, તો એમના એક કામથી એ લોકો આવેલા હતા. એટલે પછી હજી થોડીક વાર પહેલાં એ લોકો ગયા, અને હવે અમે બસ આ રસોઈ ચાલુ કરી. અત્યારે રાતના 8 વાગ્યા છે અને થાક્યો છું. કાલ સવારના 10 વાગ્યાથી પાછું શૂટ ચાલુ થશે, અને કન્ટિન્યુ હમણાં શૂટિંગ રહેવાનું છે, કેમકે પછી નજીકના દિવસોમાં સારા પ્રસંગો ચાલુ થવાના છે, એ તમને આગળ ખ્યાલ આવી જશે. પણ ફટાફટ અત્યારે હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ ખીચડી ને બટેટા ને શાક. બા ઓમ, તમે બે માણા કેવા દિવસો કાઢ્યા 4 દિવસ? એક દિવસ ભજીયા કર્યા હતા, બે દિવસ ડુંગળી ને. બાઈજા નથી ને બે? ના ના, ઘટા મીઠા તો ચલતા રહેતા હોય, ચલતા રહેતા હોય. થેપલા કાલ કર્યા હતા મેથી ને, કઈક અમે ન કઈક બનાવ્યું કે જલ્દી થઈ જાય. વાહ. એક દિવસ ભાખરી કરી નાખી હતી. વાહ. ભજીયા હોય તો વાંધો ન લાગે, ફટાફટ ઘેરી એક ગાણો મને ઉતારી દે, એક ગાણો એ ઉતારી દે. રસોઈ થઈ જાય એટલે જમી લઈ.